नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में बदा? तो वांधो नहीं। भौतिक विज्ञान विषय ना प्रकरण नंबर एक, जेमनु नाम छे विद्युत भारो अने विद्युत क्षेत्रों, एमना लेक्चर नंबर बे मां आपणे सब मळीए छीए। मित्रों, पहला लेक्चर नी अंदर आपणे भौतिक विज्ञान विषय नी अंदर आवता प्रकरणों नी वात करी थी। आ उपरांत क्या प्रकरणमांथी केटला मार्क्सना क्वेश्चन एमसीक्यू जे पूछाय छे एनी वात करी हती। आ उपरांत पेपर जे छे बोर्डनू 100 मार्क्सनू पेपर बे पार्टमां पूछाय, एमां क्या टाइपना क्वेश्चन होय, प्रायोगिक परीक्षा जे छे એનું ભારાંકન કઈ રીતે હોય એની ચર્ચા આપણે આગલા લેક્ચરની અંદર કરી હતી। આજે આપણે ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર ખૂબ જ અગત્યનું આપણું પહેલું ચેપ્ટર કે જેમનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો। મિત્રો, આ 7 માર્ક્સનું ચેપ્ટર છે, 4 એમસીક્યુ છે અને બીજો 3 માર્ક્સનો એક ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી, બરાબર? હવે આ ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભાર, તો વિદ્યુત ભાર એટલે શું અને વિદ્યુત ભારના લીધે જે આસપાસ વિદ્યુત ભારનું બળ લાગે છે અને એને કારણે ક્ષેત્ર રચાય છે એના વિશેની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની છે। તો આજે આપણે બેઝિકલી સમજશું કે ખરેખર વિદ્યુત ભાર એ શું છે, બરાબર છે? તો વિદ્યુત ભાર છે કે નહીં એની હાજરી આપણને કેમ ખબર પડે, તો એના અમુક વ્યવહારિક અનુભવો છે। જેમ કે ખૂબ ઠંડી લાગે ત્યારે આપણે બ્લેન્કેટ જ્યારે ઓઢીએ છીએ ત્યારે બ્લેન્કેટની અંદર તણખા ઝરતા હોય છે, તો એક વિદ્યુત ભારનું સૂચન છે। ત્યાં ક્યાંક વિદ્યુત ભાર જનરેટ થયો છે એવું કહી શકાય। ઘણી વખત ચોમાસામાં વીજળીના કડાકા અને ભડાકા થતા હોય ત્યારે પણ ક્યાંક ને ક્યાંક વિદ્યુત ભારની આપલે થાય છે। બે વસ્તુને જ્યારે ઘસવામાં આવે છે, પછી અવાહક હોય કે સુવાહક અવાહક હોય, એ વસ્તુને ઘસોશો ત્યારે પણ વિદ્યુત ભારની આપલે થાય છે। ખુરશી ઉપર બેસવા જાઓ ડાયરેક્ટ તમને આમ ઘણી વખત શોક લાગે છે, આપણે રૂવાટાને ચોટી જાય એવો અહેસાસ થાય છે, તો આ બધું જે છે એ વિદ્યુત ભારની હાજરીનું સૂચન કરે છે। એકચ્યુઅલી વિદ્યુત ભાર છે શું, તો આપણે 10મા ધોરણની અંદર વિદ્યુત પ્રવાહ ભણી ગયા। વિદ્યુત પ્રવાહનું વહન કરતી ખૂબ જ અગત્યની ભૌતિક રાશિ એટલે વિદ્યુત ભાર છે। વિદ્યુત પ્રવાહ કોના કારણે મળે, તો કે વિદ્યુત ભારના વહનને કારણે મળે। તો વિદ્યુત ભાર છે શું, વિદ્યુત ભારનું અસ્તિત્વ છે કે નહીં ખબર કેમ પડે, વિદ્યુત ભારને ચેક કરવું હોય તો શું કરવું પડે એના વિશેની ચર્ચા એ આપણે આ લેક્ચરની અંદર કરવાની છે, ઓકે? સૌપ્રથમ તો આપણને એમ થાય કે વિદ્યુત ભાર જે છે એને આપણે ઇલેક્ટ્રિક ચાર્જ એવું નામ આપ્યું, તો ઇલેક્ટ્રિક ચાર્જને નામ આપ્યું છે એ કેના ઉપરથી પડ્યું? તો વિદ્યુત ભારનું નામ છે ઇલેક્ટ્રિક ચાર્જ, આપણે એને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક ચાર્જ કહીએ છીએ। તો વિદ્યુત ભાર આપણે ઇલેક્ટ્રોનનું વહન થાય છે, તો ઇલેક્ટ્રોન જે છે ને ઇંગ્લિશ એબર શબ્દ ઉપરથી આવ્યો છે, ઈસવીસન 600 પૂર્વે। હવે આ ઇલેક્ટ્રિક ચાર્જ એટલે આમ જોવો તો વિદ્યુત ભાર થયો, તો વિદ્યુત ભાર જે છે એની પરખ સૌ પ્રથમ બેન્ઝામીને કરી હતી। એને એમ કીધું હતું કે વિદ્યુત ભાર જે છે ને ભાઈ એના બે પ્રકાર છે, એક ધન અને બીજો ઋણ। બેન્જામિન ફ્રેન્કલિને બે વસ્તુના વિદ્યુત ભારના પ્રકાર સીધા આપી દીધા કે ભાઈ એક વિદ્યુત ભાર ધન છે ને બીજો વિદ્યુત ભાર જે છે એ ઋણ છે। ધન વીજભારની સંજ્ઞા તો આપણને ખબર છે, ધન ને ઋણ વીજભારની સંજ્ઞા ઋણ માઇનસ। આ વિદ્યુત ભારના પ્રકારો થયા,
પણ વિદ્યુત ભારનું અસ્તિત્વ પારખવા માટે આપણે વ્યવહારિક પ્રયોગ કરવો હોય તો આપણને એક સરસ મજાનો પ્રયોગ આપ્યો છે. એમાં એમ કહ્યું છે કે કાચના સળિયાને ઊન કે રેશમના કપડા સાથે ઘસવાનું. કાચનો સળિયો લઈ અને એને ઊન સાથે ઘસો તો કાચના સળિયામાંથી વિદ્યુત ભારનું વહન થઈ અને ઊન કે રેશમના કપડાને મળે છે. એટલે એવા બે સળિયા લઈ લેવાના. આ એક સળિયો છે જે રેશમ સાથે ઘસ્યો એટલે એ સળિયો ધનવીજ ભારી થયો. અને એક વાહક દોરી વડે હું લટકાવી દઉં. બીજો એક સળિયો જે છે એને આની સાથે ઘસીને પાસે લઈ આવું તો આને આમ ધક્કો મારશે એટલે એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. ધ્યાન આપજો. એનો મતલબ એવો થયો કે ઘસવાની પ્રક્રિયા થાય ને એટલે વિદ્યુતભાર જનરેટ થાય છે. એક આવો અખતરો કર્યો. બીજા કેસની અંદર શું કર્યું કે કાચના સળિયાને બદલે અહીંયા કાચનો સળિયો લીધો, બીજા કેસની અંદર પ્લાસ્ટિકનો સળિયો લીધો. પ્લાસ્ટિકના સળિયાને ઊન કે રેશમના કપડા સાથે આમ ઘસ્યો તો એને આપણે એક દોરી વડે બાંધી દીધો આમ, અને આ સળિયો જે છે એ પ્લાસ્ટિકનો છે તો એમાં ઋણ વીજભાર જમા થયો. આ સળિયા પાસે બીજો ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો જો લાવવામાં આવે તો એમની વચ્ચે પણ અપાકર્ષણ થાય છે. બરાબર સમજ્યો. પછી એક એવો અખતરો કર્યો કે એક કાચનો સળિયો હતો એને ઊન સાથે ઘસ્યો, બીજો પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસ્યો, ઈ બેને બાજુમાં લઈ આવ્યા તેની વચ્ચે આકર્ષણ બળ લાગ્યું. જો આ જે ફ્રેન્કલિને આપણને વિદ્યુતભારના પ્રકાર આપ્યા હતા ધન ને ઋણ, એ તો એને પછી આપ્યા હતા. એ પહેલાં આ પ્રયોગો ઉપર એવું સાબિત થયું કે બે સમાન વીજભારો હોય તો આ એ વીજભારોને સજાતીય વીજભાર કહેવાય. આને સજાતીય કહેવાય, આને વિજાતીય વીજભાર કહેવાય. સજાતીય એટલે સમાન મૂલ્યના અને વિજાતીય એટલે વિરુદ્ધ મૂલ્યના. વિજાતીય એટલે એક ધન ને એક ઋણ, સજાતીય એટલે કા બંને ધન ને કા બંને રૂમ. પછી આ જે પ્રયોગ કર્યો એના ઉપર એવું કીધું કે અમુક પદાર્થો જે આ બધા જે પદાર્થો જેની ઉપર વીજભાર પ્રેરિત થયો કહેવાય અને વિદ્યુત ભારિત પદાર્થો કહેવાય એ હલકા પદાર્થોને આકર્ષતા હતા. તો આ જે પ્રયોગ છે ને પીથબોલ ઉપર કર્યો. પીથબોલ એટલે એને બરૂની ગોળી કહેવાય. આ બરૂની ગોળી એટલે શું તો કે વનસ્પતિ જે આવે છે એની પેશી, એ પેશીનો ગર્ભભાગ જે એકદમ વજનમાં હળવો હોય એની નાની નાની ગોળીઓ લીધી અને બે ગોળીઓને અહીંયા એક જ જગ્યાએથી આમ લટકાવેલી હતી. ધ્યાન આપજો. અને બંને ગોળીઓને આ કાચના સળિયાના સંપર્કમાં લઈ આવ્યા તો આને વિદ્યુતભાર ગ્રહણ કર્યો ધન અને બંને એકબીજાથી દૂર ગઈ. આવો જ પ્રયોગ આ પીથબોલ ઉપર પ્લાસ્ટિકના સળિયા વડે કર્યો તો એમાંય દૂર ગઈ. કેમ? તો કે એમાં ઋણ વીજભાર હતો, અહીંયા કેમ? તો કે ધન વીજભાર હતો. પછી એક આશ્ચર્યજનક પરિણામ એવું મળ્યું કે આ બે ગોળીઓને આમ રાખી દૂર થોડી, પછી અહીંયા પ્લાસ્ટિકનો કાચનો સળિયો અડાડ્યો ને અહીંયા પ્લાસ્ટિકનો સળિયો અડાડ્યો તો આ ગોળીઓની સ્થિતિ કંઈક આવી હતી. તો આ બંને ગોળીઓ વચ્ચે આકર્ષણ બળ લાગ્યું. અહીંયા બંને ગોળીઓ વચ્ચે અપાકર્ષણ બળ હતું, અહીંયા અપાકર્ષણ બળ હતું. જો આ બરૂની ગોળીઓ એ કાચના પ્લાસ્ટિકના સળિયા પરથી વિદ્યુત ભાર ગ્રહણ તો કરી લીધો હતો, આને ધન લઈ લીધો, આને ઋણ, આને ધન અને ઋણ. પછી બીજું એક આવે છે ફોર. ફર એટલે બિલાડીનું ચામડું એમ કહો તો હાલે, અથવા તો ચામડામાંથી બનાવેલું.
એ ફોર સાથે તમે પ્લાસ્ટિકના સળિયાને ઘસો તો બરાબર સમજો, કાચનો સળિયો હોય ને હંમેશા ધનવીજ ભારિત બને છે, પ્લાસ્ટિકનો સળિયો હંમેશા ઋણવીજ ભારિત બને છે. તો અહીંયા જે પ્રક્રિયા થઈ એમાં ઘસવાની પ્રક્રિયા, જેને રબિંગ કહેવાય, એટલે ઘસવાની પ્રક્રિયાથી એક વસ્તુ ક્લિયર થઈ કે વિદ્યુત ભારની આપલે થાય છે. આપલે થાય એટલે વિદ્યુત ભારનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો વિદ્યુત ભારની આપલે થાય એનો મતલબ એવો થયો કે વિદ્યુત ભાર જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ગયો. હવે આપણને વિદ્યુત ભારના પ્રકારો વિશે ખબર પડી ગઈ કે બે છે, એક ધન છે ને એક ઋણ છે. તો જ્યારે આવી પ્રક્રિયા થાય ત્યારે કોણ પહેલા જાય? તો વિદ્યુત ભારના બે પ્રકારો પૈકી બરાબર સમજો, એક ધન છે એ ભારે છે અને ઋણ વીજભાર જે છે ને એ વજનમાં હલકો છે. આ આપણે ભણી ગયા 10મા ધોરણની અંદર. તો આ હલકો છે એટલે વજનમાં હલકો છે ને, એટલે સૌથી પહેલાં જ્યારે રબિંગ ઘર્ષણની પ્રક્રિયા થશે એટલે ઋણ વીજભાર જશે. તો આ તો કેના જેવું છે ભાઈ, કે જેટલા પદાર્થો છે એની પાસે કાં તો તટસ્થ હશે અને કાં તો વીજભાર ધરાવતો હશે. જે પદાર્થ વીજભાર ધરાવે એને વિદ્યુત ભારિત પદાર્થ કહેવાય, જે વિદ્યુતભાર નથી ધરાવતો એને તટસ્થ કહેવાય. તો અહીંયા એ કોઈ વીજભાર ધરાવે છે, દાખલા તરીકે આ કાચના સળિયાને રેશમ કે ઊન સાથે ઘસો તો કાચનો સળિયો ધન વીજભારિત થયો. ધન વીજભારિત થયો એટલે ના, માનો કે કોઈ પણ પદાર્થની વાત કરીએ તો વિદ્યુતની દ્રષ્ટિએ ધારો કે તટસ્થ છે તો ધન ને ઋણ છે, એમાંથી ઇલેક્ટ્રોન એટલે ઋણ જાય તો એ વધે ધન. તો આના ઉપરથી એક વાત ક્લિયર થઈ, શું કે જો કોઈ પણ પદાર્થ વિદ્યુત ભાર ગુમાવે, જો બરાબર સમજો, વિદ્યુત ભાર ગુમાવે તો એ ધન વીજભારિત બને છે અને કોઈ પણ પદાર્થ વિદ્યુત ભાર મેળવે તો એ ઋણ વીજભારિત બને છે. મતલબ કોઈ પણ પદાર્થ વિદ્યુત ભાર ગુમાવે તો એ ધન વીજભારિત બને, કોઈ પણ પદાર્થ વિદ્યુત ભાર મેળવે તો એ ઋણ વીજભારિત બને. એટલું ક્લિયર થયું બાળકો? તો આ વિદ્યુત ભાર જે છે એનું અસ્તિત્વ હતું ક્યાંક, તો એ અસ્તિત્વ છે કે નહીં પારખવા માટેના વ્યવહારિક પ્રયોગો છે, કે આવા પ્રયોગો પરથી સાબિત થયું કે વિદ્યુત ભારની આપલે થાય છે, વિદ્યુત ભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. કેના દ્વારા? તો કે ઘર્ષણની પ્રક્રિયા દ્વારા. હજી આપણે આગળ એની રીતો ભણશું, એક વિદ્યુત ભારના પ્રેરણની રીત આવે છે એ આપણે જોશું, બરાબર. એટલું જોઈ લ્યો પછી આપણે આગળ હજુ સમજીએ. ઓકે, હવે આપણે વિદ્યુત ભારની વાત કરી કે ભાઈ વિદ્યુત ભાર જે છે એમના બે પ્રકારો છે, એવું આપણને બેન્જામિન ફ્રેન્કલિને કીધું હતું કે વિદ્યુત ભારના બે પ્રકાર છે, એક ધન અને બીજો ઋણ. પણ હકીકતમાં આ વિદ્યુત ભાર જે છે એ છે ક્યાં અથવા તો હોય ક્યાં? તો વિદ્યુત ભાર જે છે ને એ કોઈ પણ દ્રવ્ય કે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. આંતરિક ગુણધર્મ એટલે શું? આપણે એક ભણી ગયા ગુરુત્વાકર્ષણ બળ અથવા ગુરુત્વાકર્ષી બળ એ પદાર્થના દળને આભારી છે. કોઈ પણ પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ આપણે શોધવું હોય એટલે આ સૂત્ર મૂકી દઈએ. ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી એમ વન એમ ટુ બાય આર સ્ક્વેર. કોઈ પણ બે પદાર્થો છે, દાખલા તરીકે આનું દળ એમ વન છે, આનું દળ એમ ટુ છે, એમની વચ્ચેનું અંતર આર છે. એમ વન અને એમ ટુ દળ ધરાવતા બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ શોધવું હોય તો આ સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ છીએ.
જે જી છે એ સાર્વત્રિક અચળાંક છે, એનું મૂલ્ય આપણે જાણીએ છીએ 6.67 × 10⁻¹૧ બરાબર એકમ થશે એનો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. તો આ ગુરુત્વાકર્ષી અચળાંક જી છે એનું મૂલ્ય છે. એમાં પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. આટલા બધા પ્રયોગો પછી એવું સાબિત થયું કે ભાઈ આ જે અસ્તિત્વ જે છે, કંઈક બળ લાગે છે, વિદ્યુતભાર આપલે થાય છે, એના આંતરિક ગુણધર્મને આભારી છે. અને આ આંતરિક ગુણધર્મ છે એટલે કે વિદ્યુત ભારોને લીધે એક બળ લાગે છે એને વિદ્યુતીય બળ કહેવાય. અને આ વિદ્યુતીય બળનો શોધક કુલંબ હતો, એ આપણે આગળ જોઈશું. પરંતુ અત્યારે આ જે વિદ્યુત ભારો હતા એ આપણને હવે એટલી ખબર પડી. શું એટલી? તો કે એક ગુમાવે ને બીજો મેળવે. તો અહીંયા હું એમ કહું કે કાચનો સળિયો વિદ્યુત ભાર ગુમાવે છે, તો આપણે વાત કરી કે ગુમાવી કેવું બને? ધનવીજ ભાર. રેશમનું કપડું કે ઊન વિદ્યુત ભાર મેળવતું હોય તો એ કેવું બને? ઋણ વીજ ભાર. કાચને સળિયો ધનવીજ ભાર થયો, ઊન ઋણ વીજ ભાર થયું. પ્લાસ્ટિકનો સળિયો જે છે એ ઋણ વીજ ભાર થયો, તો એને ઊન કે રેશમ સાથે ઘસો તો આ રેશમ ધન વીજભારિત બનશે, કારણ કે એક ગુમાવશે ને બીજું મેળવશે. તો આને જે જેને જેટલો ગુમાવ્યો છે ને એટલો જ બીજાએ વિદ્યુત ભાર મેળવ્યો છે. એટલે અહીંયા વિદ્યુત ભારના સંરક્ષણની વાત આવશે. જેમ ઉર્જાનું સંરક્ષણ ધ્યાનમાં લઈએ, વિદ્યુત ભારના સંરક્ષણનો એ નિયમ આવે. નવો વિદ્યુત ભાર ક્યાંયથી જન્મતો નથી, માત્ર એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય છે. આને જેટલો ગુમાવ્યો એટલો બીજાએ મેળવો. ઓકે, હવે આ વિદ્યુત ભાર જે છે એનું અસ્તિત્વ પારખવા માટે નું જે સાધન છે બરાબર એને કહેવાય ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. અથવા તો એને GLE કહીએ છીએ, ગોલ્ડ લીફ ઇલેક્ટ્રો. ગોલ્ડ એટલે સુવર્ણ, લીફ એટલે પાંદડું, અને ઇલેક્ટ્રોસ્કોપ જે આપણે સાદું માઇક્રોસ્કોપ કહીએ છીએ, ઇલેક્ટ્રોનને જોવા માટેનું સાધન ઇલેક્ટ્રોસ્કોપ. આ ઇલેક્ટ્રોસ્કોપ જે છે એની મદદથી ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ પારખી શકાય છે કે નહીં. ઇલેક્ટ્રોસ્કોપ એકદમ સિમ્પલ રચના છે. કઈ રીતે હોય છે એ વર્ક? તો કે એક પેટી લેવાની કાચની, જેથી આપણે બહારથી જોઈ શકીએ. અહીંથી એક ધાતુનો સળિયો લેવાનો, એલ્યુમિનિયમ કોપર જે લેવું હોય, થોડો ઘણો બહાર રાખવાનો બાકી અંદર રાખવાનો. અહીંયા એક વાહક ગોળો લેવાનો, અહીંયા એક સેલ્યુલોઝ ટેપની મદદથી સોનાની વરખ પાતળી આમ પટ્ટી જોડી દેવાની. દાખલા તરીકે કોઈ કાગળની પટ્ટી તમારે કાપવી હોય તો કાગળની પટ્ટી કાપી અને તમે આમ રાખી શકો. સપોઝ આ તો મોટો કાગળ છે, પણ આવી વરખ હોય આમ, આ રીતે આ બે પટ્ટી આમ રાખી દેવાની, સેલ્યુલોઝ ટેપથી મદદથી ચોંટાડી દેવાની આમ. હવે થશે શું? આ ગોળો છે એ ધાતુનો ગોળો છે, આ જે છે એ ધાતુની ફોઇલ પતરી છે, અથવા તો સુવર્ણની પતરી છે, અથવા એલ્યુમિનિયમની પતરી છે, કે કોપરની પતરી છે, ધાતુ છે ટૂંકમાં. જેવો આ ધાતુના ગોળામાં વિદ્યુત ભાર આવશે એટલે વિદ્યુત ભારનું વહન આમ થશે. અહીંયા એક બૂજ રાખવાનું જેમાં એલ્યુમિનિયમનો સળિયો જે છે વ્યવસ્થિત રીતે ખૂંચેલો હોય. જેવો આમાંથી પ્રવાહનો મતલબ વિદ્યુત ભાર વહન થાય ને એટલે અહીંયા આવશે, અહીંયા આવશે એટલે બે પતરીમાં વિદ્યુત ભાર જેવો થશે ને બેમાં સમાન વીજભાર આવશે એટલે અપાકર્ષણ થાય, પતરી આમ પોળી થાય. જેમ પતરી, આ પતરી એટલે એ પટ્ટી વધારે પોળી થાય એમ આમાં વિદ્યુત ભાર વધારે છે એવું કહી શકાય. આ સાદું ઇલેક્ટ્રોસ્કોપ આવી રચનાથી બનાવી શકાય. બીજું એક સાદું ઇલેક્ટ્રોસ્કોપ તમારે બનાવવું હોય તો કાંઈ નહીં, આમ કરી શકો ઇઝીલી. એક કાચની બોટલ લેવાની, સાવ સિમ્પલ, આપણે સાદી રીતે આ બૂચવાળી હોય, એક સળિયો લેવાનો ધાતુનો, અહીંયા પાતળી પટ્ટી રાખી દેવાની વરખ, અહીંયા તમારે કોઈ પણ ગોળો કે ધાતુ પદાર્થ રાખો એટલે જેવો એમાંથી વિદ્યુત ભાર આવશે એવો વહન થશે. જો ધન આવશે તો બે બાજુ ધનનું વિતરણ થાય તો એ દૂર જશે, જો ઋણ આવશે
તો બે બાજુ ઋણનું વિતરણ થશે તો એ પટ્ટી દૂર જશે. હવે આપણને એમ થાય કે અહીંથી અહીં વિદ્યુતભાર આવ્યો કે નહીં ચેક કરવું હોય તો, તો માનો કે આ પટ્ટી પોળી નથી થતી, પટ્ટી આમ ચોટી જાય છે, એનો મતલબ એવો થયો કે વિદ્યુતભાર છે જ નહીં, આમાં વિદ્યુતભારનું વહન થયું નથી, મતલબ અહીં વિદ્યુતભાર આવ્યો નથી, મતલબ આ વિદ્યુતભાર જ થયો નથી. ક્લિયર? આ એક સાદો ઇલેક્ટ્રોસ્કોપની રચના આપણે આ રીતે મેળવી શકીએ. આ ઉપરાંત એક કાગળની પટ્ટી લેવાની, તમારે અખતરો કરવો હોય, આને બરાબર ઇસ્ત્રી કરી નાખવાની, આયન પ્રેસ કરી નાખવાની, ઇસ્ત્રી કરી અને તમે ટીવીની સામે રાખો ને એટલે આ કાગળની પટ્ટી થોડોક ટાઈમ ચોટી જશે. શું કામ? તો કંઈ વિદ્યુત ભારિત થઈ ગઈ, બરાબર, અને ટીવીની સ્ક્રીન સાથે ચોટી જશે તો એનો મતલબ આમાં વિદ્યુત ભાર છે. આપણને ખબર છે કે કાસ્કો હોય એ આમ કોરા વાળમાં આમ કરી આમ ફેરવો ને પછી કાસ્કાને આમ કરી આમ કાગળના ટુકડા પાસે રાખો તો ટુકડાને પોતાના તરફ આકર્ષે છે. એ એવું સૂચવે છે કે અવાહક પદાર્થ હોય ને, બરાબર સમજો આ પોઈન્ટ, પાછળ આવશે અત્યારે કહી દઉં છું, કે કોઈ પણ અવાહક પદાર્થ, અવાહક પદાર્થ ઉપર બરાબર સમજો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય ને તો એ સ્થિર રહે છે, સ્થિર રીતે જમા થાય અથવા સ્થિર રહે છે. માનો કે આ માર્કર ઉપર પ્લાસ્ટિકની માર્કર છે, અહીં વિદ્યુત ભાર આવે ને તો અહીં જમા રહેશે. જ્યારે કોઈ વાહક એટલે ધાતુ ઉપર વિદ્યુત ભાર આવે ને એટલે સીધા વિદ્યુત ભારનું વહન થઈ જાય, બરાબર સમજો. કોપરના સળિયાને તમે વિદ્યુત ભાર આપો ને સીધું વહન કરી નાખશે. આપણું બોડી છે ને વાહક છે એટલે આપણે કોઈ જગ્યાએ શોક લાગે ને તો સીધું જમીનમાં ઉતરી જાય, એટલે આપણને લાગે છે શોક, કારણ કે આપણામાંથી કરંટ પસાર થાય છે. એની જગ્યાએ પ્લાસ્ટિકનો આપણા હાથમાં હશે લાકડી કે ઓલું વાંસનું બંબુ, એની મદદથી તમે કોઈ પણ વાયરને અડશો તો પ્લાસ્ટિકનું બંબુ જે છે ને એ આ બાજુથી વિદ્યુત ભારને આવવા જ નહીં, એટલે જેને આપણે કહીએ છીએ અર્થિંગ, અર્થિંગ ન થાય ને તો વાંધો આવે નહીં. એટલે ઇલેક્ટ્રિશિયન વર્ક કરતો હોય ને એ નીચે ચપ્પલ પહેરે અથવા ખાસ પ્રકારના શૂઝ પહેરે કે જેનો કોન્ટેક્ટ સીધો જમીન સાથે ન થાય. જમીન સાથે થાય તો વિદ્યુત ભાર સીધો નીચે ઉતરી જાય, આપણે વાહક બની જાય, તો અચું તમે કહેશો એમ થઈ ગયું. ઓકે, એની ચર્ચા આજે આપણે આગળ સમજશું. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોસ્કોપની રચનાની વાત થઈ. બીજું, તમારે હજી એક અખતરો કરવો હોય તો આને ટીવી સામે લઈ ગયા. બીજું, આવી જ પટ્ટી લેવાની અને બરાબર ઇસ્ત્રી કરી નાખવાની, પછી પટ્ટીને સેન્ટરમાંથી વાળી નાખવાની, એટલે આ રીતે આમ ફોઇલ કરીને તમે પટ્ટી આમ વાળો ને આ પટ્ટીને, એટલે તમે કાયદેસર અનુભવી શકો કે આ પટ્ટી એકબીજાથી દૂર જશે. શું કામ? કારણ કે આખી પટ્ટીમાં તમે ઇસ્ત્રી કરી વચ્ચેથી વાળી નાખી પછી પટ્ટીને આમ રાખશો ને એટલે એકબીજાથી દૂર જશે. કેમ? તો કે બે બાજુ સમાન વીજભાર વિતરી, બરાબર સેન્ટરમાંથી વાળવાની, સમાન વિદ્યુતભાર હશે એટલે એકબીજાથી અલગ જશે, દૂર જશે. દૂર જશે એવું સૂચવે છે કે વિદ્યુતભારના બે પ્રકાર છે, બરાબર છે, સાચી વાત છે. ધન ધન હોય, ઋણ ઋણ હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. ધન ઋણ હોય કે ઋણ ધન હોય તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે. આ ક્લિયર છે? તો એના ઉપરથી વાત સાબિત થઈ કે ભાઈ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, મતલબ કોઈ પણ પદાર્થ જે દ્રવ્યનો બનેલો હોય એ વિદ્યુતભાર ધરાવતો હોવો જોઈએ, તો એનો આંતરિક ગુણધર્મ છે અને આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુતભારને લીધે એક બળ લાગે છે અને વિદ્યુત બળ કહેવાય. આ ચર્ચા આપણે 11મામાં કહી દીધી. દળને કારણે જે બળ લાગે એને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય, વિદ્યુત ભારના કારણે જે બળ લાગે છે એને કહેવાય વિદ્યુતીય બળ. હવે બરાબર સમજો બેયમાં ફરક શું? તો કે દળ જે છે ને એ અદિશ રાશિ છે, દળની સ્પેસિફિક વ્યાખ્યા નથી. વિદ્યુત ભારની વ્યાખ્યા આપણે આપી ન શકીએ. વિદ્યુત ભાર એટલે ક્યાંક મૂલ્ય થયું એ નક્કી કર્યું છે જે આપણે મૂલ્ય જોશું. એમ વિદ્યુત ભાર જે છે ને, જો દળની સંજ્ઞા માસ ઉપરથી એમ લખીએ છીએ, વિદ્યુત ભારની સંજ્ઞા ક્યુ છે, દળ અદિશ રાશિ છે, વિદ્યુત ભાર પણ અદિશ રાશિ છે. વિદ્યુત ભાર અદિશ રાશિ છે, આ દળ સદી અદિશ રાશિ છે. ફરક કેટલો? કે દળ છે ને હંમેશા ધન હોય, હંમેશા ધન હોય, દળ કોઈ દી ઋણ ન હોય, પરંતુ વિદ્યુત ભાર જે છે એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. જો બંને અદિશ જ છે છતાં ધન છે અને ઋણ પણ છે. દળ તો હંમેશા કેવું હોય? ધન જ હોય, બરાબર. વિદ્યુત ભાર જે છે એનું પ્રકારો કેટલા છે એ આપણે જોયું. હવે આપણે હમણાં સમજીએ કે ખરેખર વિદ્યુત ભાર જે છે એ હોય ક્યાં.
પદાર્થના મૂળભૂત ઘટકો દ્રવ્યનું બંધારણ કેવું હોય એના વિશેની ચર્ચા આપણે હમણાં કરીએ. ચાલો એટલું લખી દઈએ. ચાલો હવે આપણે વાત કરીએ તો બ્રહ્માંડના મૂળભૂત બે ઘટકો છે બાળકો, એક છે વિકિરણ અને બીજું છે દ્રવ્ય. વિકિરણ અને દ્રવ્ય ધ્યાન આપજો. આ વિકિરણ અને દ્રવ્ય તમે જો તો આ દ્રવ્ય જે છે ને એ શેનું બનેલું હોય તો કે અણુનું. દ્રવ્યના ત્રણ સ્વરૂપ છે, ઘન, પ્રવાહી, વાયુ, પછી પ્લાઝ્મા, બોધ, આઇન્સ્ટાઈન. એમાં આપણે ન જવું. આ અણુ જે છે એ પરમાણુનો છે, આવું આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે અણુ જે પરમાણુનો બનેલો હોય. પરમાણુની વાત આ તો પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે અને ઇલેક્ટ્રોન એની ફરતે છે. આ પરમાણુનું જે ન્યુક્લિયસ છે એની ફરતે ઇલેક્ટ્રોન છે, બરાબર સમજો. અત્યારે આપણે એવું માનીએ છીએ કે આ પ્રાથમિક ત્રણ ઘટકો જ છે. જો પી ઉપર પ્લસ લખું છું, એન ઉપર ઝીરો લખું છું, ઈ ઉપર માઇનસ લખું છું. વૈજ્ઞાનિકો એવું માને છે આવા 100 જેટલા પ્રાથમિક કણો છે, 100 જેટલા પ્રાથમિક કણો છે. એમાંથી આપણે ચર્ચા ત્રણની જ કરવાની, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. આ પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ ક્વાર્ક્સના બનેલા છે. શેના? ક્વાર્ક્સો. હજી એવું નથી કહી શકાતું કે પદાર્થનો નાનામાં નાનો ઘટક પ્રોટોન ન્યુટ્રોન છે, એ પણ ક્વાર્ક્સના બનેલા છે. અને આ ક્વાર્ક્સ જે છે એના 6 પ્રકાર છે, બરાબર સમજો. ક્વાર્ક્સના 6 પ્રકાર છે, અપ, ડાઉન, ચાર્મ, સ્ટ્રેન્જ, ટોપ અને બોટમ. અને ક્વાર્ક્સ જે છે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, સ્વતંત્ર અસ્તિત્વ નથી. જેમ ચુંબકીય ધ્રુવોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી ને, એમ ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તો કે ક્વાર્ક્સ છે ને એ હંમેશા ઝુમખામાં જોવા મળે. ઝુમખામાં એટલે કેટલાના? તો કે 3-3ના ઝુમખામાં જોવા મળે. તો એનો મતલબ એવો થયો કે વૈજ્ઞાનિકો હજી સાબિત નથી કરી ગયા. એ એમ કહે છે કે પ્રોટોન, ન્યુટ્રોન, ક્વાર્ક્સના બનેલા છે અને ક્વાર્ક્સ જે છે ને એના 6 પ્રકાર છે અને ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. કા? તો કે ક્વાર્ક્સ તો ઝુમખામાં જોવા મળે. કેટલા કેટલાના ઝુમખામાં? તો કે 3-3ના ઝુમખામાં. એટલે એવું કહી અગાય કે પ્રોટોન, ન્યુટ્રોન ન્યુક્લિયસના છે. ન્યુક્લિયસમાં તો પ્રોટોન, ન્યુટ્રોન 3 ક્વાર્ક્સના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન બને, ઇલેક્ટ્રોન નહીં. તો એને એવું કીધું કે જો પ્રોટોનનો વીજભાર ધન છે, ન્યુટ્રોનનો વીજભાર તટસ્થ છે. તો આ પ્રોટોન જે છે ને એ 3 ક્વાર્ક્સ ક્યાં? અપ, અપ અને ડાઉન. આ પ્રોટોન આ 3 ક્વાર્ક્સનો બનેલો છે. એટલે પ્રોટોનનું બંધારણ એ કે એવું કહી શકાય, અપ, અપ, ડાઉન, UUD. એવું ક્યાંક તમે રીડ કરો તો આવશે. તો ન્યુટ્રોન એ 3 ક્વાર્ક્સનો બનેલો છે, અપ, ડાઉન, ડાઉન, અપ, ડાઉન, ડાઉન. વિદ્યુત ભારની વાત આવે તો આપણે આગળ 11મા ધોરણની અંદર અમુક વસ્તુ ભણી ગયા છીએ. 12મા ધોરણની અંદર આપણે થોડોક સમજવાનો પ્રયત્ન એવો કરીશું. અહીંયા ક્વોન્ટમીકરણ એવો શબ્દ આગળ આવશે. ક્વોન્ટમીકરણ એટલે કાંઈની લઘુત્તમ જથ્થો. વિદ્યુત ભારનો લઘુત્તમ જથ્થો કેટલો હોય? તો કે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર જેટલો, આનાથી ઓછો નથી કોઈનો. હવે જેનું હશે એ આના પૂર્ણ ગુણાંકમાં હોય, ઓછામાં ઓછું મૂલ્ય એટલું છે. આ કેના જેવું છે? આપણે કહીએ કોઈને કે ભાઈ આને કેટલા દીકરા? તો 3 હોય 4 હોય 2 હોય દોઢનો હોય. એ વિદ્યુત ભારનું મૂલ્ય ઈના પૂર્ણ, ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એ આપણે જે આગળ જોઈશું. અત્યારે સમજવા માટે અપ, અપ, ડાઉન છે. તો
આનું બંધારણ યુયુડી થયું એમ આનું બંધારણ યુડીડી છે, અપ ડાઉન ડાઉન. આ ન્યુટ્રોનનું બંધારણ છે. આ એક માર્ક્સમાં એમસીક્યુ પૂછાય કે પ્રોટોનનું બંધારણ કયું, તો કે અપ અપ ડાઉન યુયુડી. ન્યુટ્રોનનું બંધારણ યુડીડી. આ તો પ્રોટોન ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા, ક્વાર્ક્સના છ પ્રકાર છે, એમાં બેની જ વાત કરીએ, ચારનું કંઈ જ આપણે કંઈ ચર્ચા નથી કરવાની નથી. પણ આ જે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ છે ને બાળકો, એનો વિદ્યુત ભાર અત્યારે તમે યાદ રાખી લો, પછી હું તમને સમજાવીશ. અપ ક્વાર્ક્સના વિદ્યુત ભારનું મૂલ્ય જે છે એ છે +2/3 E, અને આનું છે -1/3 E. એના પૂર્ણ ગુણાકમાં હોય, એના ગુણાકમાં હોય, પણ આનું 2/3 ભાગનું, આનું 1/3 ભાગનું. હવે તમે અપ અપ ડાઉનનો સરવાળો કરો, અપ અપ ડાઉન, તો અપનું 2/3 E પ્લસ બીજા અપનું 2/3 E પ્લસ અને -1/3 E, બે ને બે ચાર, ચારમાંથી એક જાય એટલે 3/3 E, એટલે આનું બંધારણ થઈ ગયું ઈ પ્લસ, થઈ ગયું પ્રોટોન. ન્યુટ્રોનનું કયું હતું? અપ ડાઉન ડાઉન, તો અપનો વિદ્યુત ભાર 2/3 E, ડાઉનનો 1/3 E, પાછા ડાઉનનો 1/3 E, બેમાંથી બે જાય 0/3 E બરાબર 0, થઈ ગયું તટસ્થ. આ થઈ ગયું ન્યુટ્રોનનું બંધારણ, આ થઈ ગયું પ્રોટોનનું બંધારણ. એટલે કે પદાર્થનો પાયાનો ઘટક પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન નથી, એ ક્વાર્ક્સ છે. બરાબર, આપણે આની જસ્ટ ચર્ચા કરીએ છીએ. બરાબર, આગળ ક્યાંક તમે ભણશો ત્યારે કામ આવશે. તો કહેવાનો મતલબ એ છે કે પદાર્થના નાનામાં નાના ઘટક કણો જે છે, પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન, એની વચ્ચે જે બળ લાગે છે એ આ વિદ્યુત વિદ્યુતીય બળ જે છે એ આ વિદ્યુત ભારોના કારણે છે. તો એનો આંતરિક ગુણધર્મ થયો. તો હવે અહીંયા તમારે જોવું હોય તો પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનની વાત આવે તો આપણે પ્રોટોનની વાત કરી મેં તમને, તો પ્રોટોનનો વીજભાર હંમેશા ધન હોય, ઇલેક્ટ્રોનનો વીજભાર હંમેશા ઋણ હોય, અને ન્યુટ્રોનનો વીજભાર તટસ્થ હોય. એનો મતલબ એવો થયો કે આ વિદ્યુત ભાર વિહીન છે, આની પાસે કોઈ પ્રકારનો વિદ્યુત ભાર નથી. હવે આપણે આગળ હજી ચર્ચા કરીએ તો પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન જે ત્રણે ત્રણ છે, બરાબર સમજો, એમાં દળ છે એને પોતાનું. તો દળ છે તો કેટલું છે એની વાત કરીએ. તો અહીંયા પ્રોટોન છે ને, માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોન, એનું દળ અતિ સૂક્ષ્મ છે. આપણે 11મા ધોરણમાં જોઈ ગયા હતા, પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ એટલું છે, 1.67×10⁻²⁷ કિલોગ્રામ. ઇલેક્ટ્રોનનું દળ આ ન્યુક્લિયસની બહાર છે, એનું દળ છે હલકો છે, આના કરતાં હળવો છે. આપણને ખબર છે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન ન્યુટ્રોન 1836 ગણા ભારે છે, એટલે 10⁴ આના કરતાં વધારે વજનદાર છે. એટલે જ્યારે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય ને ત્યારે ઇલેક્ટ્રોન હંમેશા જશે. ઇલેક્ટ્રોન દૂર થવાના બે કારણો, એક વજનમાં હલકો છે પ્રોટોન ન્યુટ્રોન કરતાં, બીજો ન્યુક્લિયસ સાથે ઓછા બળથી જકડાયેલો છે, ન્યુક્લિયસ સાથે ઓછા બળથી જકડાયેલ છે. માટે જ્યારે ઘર્ષણની પ્રક્રિયા થાય ત્યારે સૌથી પહેલાં કોણ જશે? ઇલેક્ટ્રોન. હવે બરાબર સમજો, ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર મેં હમણાં લખ્યું હતું, G(m1, m2) તમારા માટેનું વર્ક હું છોડું છું. આ કે પ્રોટોન ન્યુટ્રોનનું દળ છે, ઇલેક્ટ્રોનનું દળ છે, તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ તમારે શોધવાનું છે. માસ ઓફ પ્રોટોન આપ્યું, માસ ઓફ ન્યુટ્રોન આપ્યું, જીનું મૂલ્ય ફરી પાછું લખું છું, 6.67×10⁻¹² ન્યુટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. તમારે પ્રોટોન પ્રોટોન વચ્ચે R=1 cm અંતરે, એટલે 10⁻²⁰ અંતરે લાગતું ગુરુત્વાકર્ષી બળ મેળવવાનું છે. ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે મેળવવાનું છે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે મેળવવાનું છે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે મેળવવાનું, પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે મેળવવાનું, અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે મેળવવાનું છે. તો આ જે મળી ગયું પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન ન્યુટ્રોન, આ બેયનું સરખું થશે. શું કામ? બેયના દળ સરખા છે.
ઇલેક્ટ્રોનનું કંઈક અલગ હશે, પ્રોટોન ન્યુટ્રોનનું જુદું હશે, પ્રોટોન ઇલેક્ટ્રોનનું જુદું હશે, ન્યુટ્રોન ઇલેક્ટ્રોનનું જુદું હશે. એક બળ તમે કયો એ આપણે ગણીએ, આ આપણે ગણીએ ચાલો પ્રોટોન ઇલેક્ટ્રોનનું. હવે પ્રોટોનનો વીજભાર ધન છે, ઇલેક્ટ્રોનનો ઋણ છે, એટલે બે વચ્ચે લાગશે જે બળ આકર્ષી બળ છે. આપણે તો ગુરુત્વાકર્ષી બળ શોધવું છે, એ તો માત્ર ને માત્ર કેવું છે, આકર્ષિત છે. પણ વિદ્યુત ભારના કારણે જે બળ લાગે છે એ વિદ્યુતીય બળ છે. અને વિદ્યુતીય બળના બે પ્રકાર છે, એ આકર્ષી છે અને અપાકર્ષી છે. પરંતુ વિદ્યુત ભારની હાજરી છે કે નહીં એ માત્ર ને માત્ર અપાકર્ષી બળ દ્વારા જ નક્કી થાય છે. કેમ ભાઈ? તો કે બે પદાર્થો આકર્ષે તો ગુરુત્વાકર્ષણ બળને કારણે આકર્ષાવે, પણ અપાકર્ષણ થાય એટલે કન્ફર્મ સમજવાનું કે બેમાં સમાન વિદ્યુત ભાર છે, મતલબ એ પદાર્થ વિદ્યુત ભારી થયો એટલે ઇલેક્ટ્રોસ્કોપની જરૂર પડી. જો વિદ્યુત ભાર હોય તો જ આમ થતું હતું, મતલબ વિદ્યુત ભારની પરખ કરવા માટે જે ઇલેક્ટ્રોસ્કોપ વાપર્યું તો એ સાચું છે કે વિદ્યુત ભાર હોય તો જ બે દૂર જાય પટ્ટી. એનો મતલબ એવો થયો અપાકર્ષણ બળ લાગે ને તો જ વિદ્યુત ભારની હાજરી આપણે પારખી શકીએ. ઓકે, તો હવે અહીંયા માનો કે એક બળ આપણે શોધીએ છીએ, ગુરુત્વાકર્ષણ બળ એફ જી ઇઝ ઇક્વલ ટુ જી એટલે 6.67 ગુણ્યા 10^-11 M1 એટલે માસો પ્રોટોન 1.67 10^-27 ઘાત, માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10^-30 પણ 1 સેન્ટીમીટર અંતર 10^-2 એનો વર્ગ. તો બે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ આપણે મેળવવાનું છે. તો 6.67 × 1.67 × 9.1 6.67 × 1.67 × 9.1 એ આપણને મળ્યું 101.36 × 27^31 27 + 31 = 58 + 11 = 69 અને આ માઇનસ ઉપર પ્લસ જશે એટલે 4 કરી નાખીએ એટલે 10^65 ન્યૂટન એટલું બળ લાગે. વિચાર કરજો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે, હો એટલું જ બળ કોની વચ્ચે લાગશે? ન્યુટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે લાગશે. તો કે આ પ્રોટોન ન્યુટ્રોનનું દળ તો સરખું છે. તો તમને જો આ મળી ગયું, આ મળી ગયું, તમારા ચાર બાકી છે, ચારમાંથી આ મળ્યું, આ મળી જાય, આ એક અલગ અલગ આવશે, ખબર પડી? એટલે આ તમે ગણો તો પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું ગ્રેવિટેશનલ ફોર્સ 1 × 10^63 ન્યૂટન જેટલું હોય. આ ગુરુત્વાકર્ષી બળ છે. આવું હજી વિદ્યુતીય બળ લાગતું હશે અને વિદ્યુતીય બળ વિદ્યુત ભારના કારણે લાગે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર વિદ્યુત ભારની આપણને ખબર ક્યાંથી પડે છે કે વિદ્યુત ભાર છે, તો એવા વ્યવહારિક ઘણી બધી ઘટનાઓ છે. ઘણી વખત આપણે લસરપટ્ટીમાંથી લસરતા હોઈએ, અરે ઈવન ઘણીવાર ઓચિંતા કોકને અડોથી શોક લાગે છે, એનો મતલબ એવો છે કે આપણે ક્યાંકથી વિદ્યુત ભાર ધારણ કર્યો હતો અથવા તો જે વસ્તુને ટચ કરો છો એમાં ક્યાંક વિદ્યુત ભાર છે જેને કારણે આપણને જર્ક લાગે છે. સમજાણું? તો એનું અસ્તિત્વ, એની ફરક, વિદ્યુત ભાર માપવાનું સાધન ઇલેક્ટ્રોસ્કોપ, એને ગોલ્ડ લિપ ઇલેક્ટ્રોસ્કોપ પણ કહેવાય, GLE, બરાબર. પછી વિદ્યુત ભારના પ્રકારો, ધન અને ઋણ, સમાન વિદ્યુત ભારો હોય તો સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ, વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ, બરાબર. પછી આપણે સળિયાના પ્રયોગો જોયા કે કાટનો સળિયો ધનવિજભારિત થાય, પ્લાસ્ટિકનો સળિયો ઋણવિજભારિત થાય છે. એ બે સળિયાને સાથે લઈ આવો તો અપાકર્ષણ થશે, કારણ કે બે ધનવિજભારિત છે. સમજાય છે? કાચના સળિયાને અને પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસીને લઈ આવો તો બે આકર્ષણ બળ થશે. પરંતુ રેશમ સાથે કે ઊન સાથે ઘસેલા સળિયાને પાછો ઊનના સંપર્કમાં લઈ આવો ને તો કંઈ નહીં થાય. કેમ? તો વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ, એટલે ગુમાવ્યો અને મેળવ્યો, પાછા ભેગા કરો તો 0 થઈ ગયો, અને 50 મેળવ્યો તો અને 50 ગુમાવ્યો તો પછી એની વચ્ચે કંઈ થશે? પછી તમે કોઈક પાસે લઈ જાઓ ભેગા કરીને તો કોઈ પ્રકારનું આકર્ષણ કે અપાકર્ષણ બળ થશે નહીં, કારણ કે એનું પરિણામ વિદ્યુત ભાર કેવો થઈ જશે? 0. ક્લિયર બાળકો? પદાર્થનું બેઝિક બંધારણ જોયું કે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન એ ક્વાર્ક્સના બનેલા છે, ક્વાર્ક્સને પ્રકારો જોયા, ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, ક્વાર્ક્સ સમસ્યા કેમાં હોય? ઝૂમખામાં હોય છે. ક્લિયર એટલું બાળકો?
તો આ તમારે હોમવર્કની અંદર કરવાનું છે. એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું હોય છે, ક્લિયર? એટલું તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાહક, અવાહક અને અર્ધવાહક એની ચર્ચા કરીશું, અને વિદ્યુત ભારનું પ્રેરણ, એની ઘટના જે છે એના પ્રકારો, એ આપણે સમજૂતી મેળવીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.